સુરતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં નજર રાખવા માટે ખર્ચ નિરીક્ષકોએ એમસીએમસી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે સેન્ટર થકી તમામ ચૂંટણીલક્ષી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. સુરત જિલ્લામાં સમાવેશ વિધાનસભા મતદાર મંડળમાં જાહેર થયેલ ચૂંટણી અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિક્ષકની આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ આયોજન ભવન કચેરીના પ્રથમ માળે કાર્યરત એમસીએમસી ઈએમસીએમસી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે વિધાનસભા વિસ્તારમાં કાર્યરત ટીવી ચેનલો મોનિટરિંગનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેમજ જાહેર જનતા માટે વિધાનસભાની ચૂંટણીની માહિતી આપતા મીડિયા સેન્ટરનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નિખિલેશ ઉપાધ્યાય, સભ્ય એમસીએમસી સેન્ટર, મીડિયા મોનિટરિંગ કમિટી. આ એક આદર્શ આચારસંહિતાના ભાગરૂપે એક મીડિયા મોનિટરિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અહીં અખબારોનું નિરીક્ષણ થાય છે, ટીવી ચેનલોનું નિરીક્ષણ થાય છે અને એફએમ રેડિયોનું પણ નિરીક્ષણ થાય છે. હવે એમાં માની લો કે કોઈ ઉમેદવારો તરફથી કોઈ જાહેરાત મૂકવામાં આવી અથવા તો ટીવી ચેનલમાં એવા કોઈ ન્યૂઝ આવ્યા કે જે કોઈ એકાદ ઉમેદવારની તરફેણ કરતા હોય અથવા તો કોઈ ઉમેદવારની વિરુદ્ધમાં અથવા કોઈ ફેક ન્યૂઝ અથવા તો કોઈ એ પ્રકારના ન્યૂઝ આવતા હોય ટીવી ચેનલમાં, તો એનું રેકોર્ડિંગ થાય, રેકોર્ડિંગ બાદ એની ચકાસણી થાય અને એની કાર્યવાહી થાય. જો પુરવાર થાય તો વધુ કાર્યવાહી થાય. એટલે આ એક મતદાતાઓ સુધી જે કંઈ સામગ્રી ટીવી ચેનલોના માધ્યમથી પીરસવામાં આવે છે એ એક સ્વચ્છ સામગ્રી મતદાતાઓ સુધી જાય તે માટે આ એક નિયંત્રણ કક્ષ મોનિટરિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેથી રાજકીય પક્ષો, ટીવી ચેનલો અને મતદાતાઓમાં એક પ્રકારની જાગૃતિ આવે અને બિનજરૂરી કોઈ ખોટી માહિતી મતદાતાઓ સુધી જાય નહીં, જેથી મતદાતા કોઈ મૂંઝવણમાં મુકાય. એટલા માટે આ એક નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો, જેને મીડિયા મોનિટરિંગ સેલ તરીકે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.